નમસ્કાર એસએનબી ન્યૂઝમાં હું દિનેશ મકવાણ આપનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. ભરૂચ જિલ્લાના ભરૂચથી આમોદ અને આમોદથી જંબુસર સુધીનો માર્ગ વાહન ચાલકો માટે મોત સમાન. તમામ વાહનો ડિસ્કો અવસ્થામાં પસાર થતા હોવાના દ્રશ્યો. ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 1ની આરજુ સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા. પાણીના નિકાલ માટે સોસાયટીના રહીશોની માંગ. ભારે વરસાદના કારણે આમોદ તાલુકાના અનેક ગામોમાં જળબંબાકારની સ્થિતિ. અનેક ખેડૂતોના ખેતરો પણ નદીમાં ફેરવાયા. કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ અસરગ્રસ્તોની ભારે. જંબુસર રેફરલ હોસ્પિટલ અને એસટી ડેપોના બનેલા નવનિર્મિત રોડ ઉપર 108 સહિત અનેક વાહનો ફસાયા. પરિવર્તન ચેનલના કેબલ કનેક્શનમાં ચેનલ નંબર 981 ઉપર સાંજે 8 વાગે નિહાળી શકો છો. આપના વિસ્તારની કોઈ પણ સમસ્યાને તંત્ર સુધી પહોંચાડવા હર હંમેશા એસએમપી ન્યૂઝ અગ્રેસર રહેશે. ભરૂચ જિલ્લાના ભરૂચથી આમોદ અને આમોદથી જંબુસર સુધીનો માર્ગ અત્યંત મિસમાર બનતા વાહનો ડિસ્કો અવસ્થામાં પસાર થયા છે. ભાવનગર. શું નામ તમારું? ભરતભાઈ. રોડ કેવો છે? એક નંબર ને. ભરૂચ જિલ્લામાં હજુ વરસાદી મોસમ બરાબર જામી નથી અને ધીરે ધીરે વરસાદી માહોલ જામી રહ્યો છે. તે પૂર્વે ભરૂચથી આમોદ અને આમોદથી જંબુસર સુધીનો સંપૂર્ણ માર્ગ બિસ્માર બની જતા વાહન ચાલકોના કમરો તૂટી રહી છે અને મસ મોટા ખાડાઓના કારણે વરસાદી પાણી ખાડાઓમાં ભરાઈ રહેવાના કારણે ખાડો કેટલો ઊંડો છે તે વાહન ચાલકોને ખબર ન હોવાના કારણે પોતાના વાહનો પસાર કરતી વેળા ખાડામાં ટાયરો ખાબકવાથી પંચર પડવા સાથે ગાડીઓ પલટી મારી જવાનો ભય પણ ઊભો થયો છે. બસ મસ મોટા ખાડા
ઘટનાઓના કારણે ટુ વ્હીલર વાહન ચાલકો અકસ્માતનો ભોગ પણ બની રહ્યા છે અને સાથે જ ઓવરલોડ ભારે વાહનો અવારનવાર બિસ્માર માર્ગ ઉપરથી પસાર થતા ડિસ્કો અવસ્થામાં જોવા મળી રહ્યા છે। આમોદના સુડી ગામ નજીક કેનાલ ઉપરનું નાળું પણ અત્યંત બિસ્માર બની ગયું છે અને સાથે જ આ નાળામાં મસ્ત મોટા ખાડાઓ પડી જવાના કારણે વરસાદી પાણી ભરાવ થવાના કારણે ભારે વાહનોની અવરજવરના કારણે સંપૂર્ણ નાળું જમ્પિંગ થઈ રહ્યું હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ત્યારે કેનાલ ઉપરનું નાળું પણ ગમે ત્યારે ધસી પડે તેવો ભય પણ ઉભો થયો છે। નામ છે તમારું? અબ્દુલ રહેમાન કહાં સે આતે હો? જૂનાગઢ। ये रोड कैसा लगता है आपको? बहुत बेकार है रास्ता है। बहुत बेकार है, क्या कहना चाहते हो? ये रास्ता बनाने की जरूरत है अभी। भरूच जिला ना भागरा तालुका में 10 થી 12 ઇંચ વરસાદ ના પગલે ખેડૂતો ના ખેતરો પણ નદી માં ફેરવાઈ જતા ખેડૂતો ફરી એકવાર પાયમાલ થવામાં આવ્યા છે। ભરૂચ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી મુસળધાર વરસાદ વરસી રહ્યો છે જેના પગલે અનેક તાલુકાઓમાં જળબંબાકારની સ્થિતિ સાથે નાળા કેનાલ અને નદીઓ ઉભરાઈ ઉઠાવવાના કારણે ખેડૂતોના ખેતરોમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। વાગડા તાલુકામાં એક જ દિવસમાં 10 થી 12 ઇંચ વરસાદ વરસી જતા વાગડા તાલુકાના હજારો ખેડૂતોના ખેતરોમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે અને ખેતરોમાં ભરાયેલા વરસાદી પાણીનો કોઈ નિકાલ ન હોવાના કારણે ખેડૂતોના ખેતરોમાં ઘૂંટણથી કમર સમા પાણી ભરાઈ ગયા છે જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। વાગડા તાલુકાના 10 થી 12 ઇંચ વરસાદના પગલે કેટલાય સ્થળોએ વીજ થાંભલાઓ પણ ધસી પડ્યા છે જેના કારણે વીજ પુરવઠો પણ ખોરવાયો છે, પરંતુ મોટા પ્રમાણમાં વરસાદી પાણીનો ભરાવ થતા ખેડૂતોની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે। વાગડા તાલુકાના સલાદરા, અળગામા, વોરાસમની તેમજ પીસાદ સહિત આસપાસના ગામોમાં સતત 12 કલાક મેઘમહેર થઈ હતી, જ્યાં અંદાજે 12 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ખેતરો જાણે નદીઓમાં ફેરવાઈ ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જેના પગલે વાગડા તાલુકામાં હજારો હેક્ટર જમીનમાં કરેલા પાક પર પાણી ફરી વળ્યું છે। અજીતસિંહ બળવંતસિંહરાજ, હાલ જે ભરૂચ જિલ્લાની અંદર વરસાદ જે પડ્યો છે એમાં વાગરા તાલુકામાં એકી સાથે 10 થી 12 ઇંચ વરસાદ જે પડ્યો છે, જેને લઈ વાગરા તાલુકાના તમામ ખેતરોની અંદર પાણી મોટા પ્રમાણમાં ભરાઈ ગયા છે, જે આપણે જોઈ રહ્યા છે હાલની સ્થિતિ કે કેર સમાથી લઈ અને ઘૂંટણ સમાથી લઈને કેર સમા લગીના પાણી અહીંયા ભરાયેલા છે। હવે આ પાણીનો કુદરતી કોઈ નિકાલ થાય એવી અત્યાર તો શક્યતા જ નથી। આપણે જોઈએ છે કે તંત્ર જે ડિઝાસ્ટરના નામે પણ કરોડો રૂપિયાની ગ્રાન્ટોને ખર્ચા થતા હોય છે, તો તે પણ એક શંકા ઊભી થાય છે। આ પાણીનો નિકાલ ક્યારે થશે, ખેડૂત આમાં ખેતી ક્યારે કરશે એ મોટો પ્રશ્ન છે। હાલ તો ખેડૂતે કુદરત અને એની ઉપર જોવું રહ્યું। નટવરભાઈ માધવભાઈ પટેલ, પીસાદના વતની છું। અમારા ગામમાં છે તે ગઈ રાત્રે વરસાદ બહુ પડ્યો, 12-1 ઇંચ ને આગળ બધા ખેડૂતોના પાણી ભરાઈ ગયું ને બહુ મુશ્કેલી છે દાદા। આ જે ખેતરમાં પાણી ફરી વળ્યા છે તો કે હવે તમે ખેતી ક્યારે કરી શકો? એ તો 2 મહિના થયા ને 3 મહિના થયા, હજુ તો શરૂઆત છે, હજુ તો શ્રાવણ મહિનો ભાદરવો ને આસો મહિનો, અત્યારથી પાણી છે ગુઠર સમા। તમારા ખેતરમાં જે પાણી ફરી વળ્યા છે તો તમને કેટલું મોટું નુકસાન? એ તો બહુ નુકસાન છે અમારે, હમણાં જવાય જ નહીં કામ, એના પર કશું થાય જ નહીં ખેતી। જગડિયા જીઆઈડીસીની ક્લોરન કંપનીમાં વેસ્ટ સ્ટોરેજમાં એરિયામાં શોર્ટ સર્કિટની ભયંકર આગ લાગતા ફાયર ફાઈટર તંત્ર દોડતું થયું હતું। ભરૂચની ઝઘડિયા ઔદ્યોગિક વસાહતમાં આવેલા ક્લોરન કંપનીમાં આજ સવારના સમયે ભીષણ આગની ઘટના બની હતી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે ચડ્યા હતા, જેના પગલે કંપનીના કામદારોમાં દોડધામ મચી જવા પામી હતી। આગ અંગેની જાણ થતાની સાથે ઝઘડિયા ફાયર વિભાગ અને આસપાસના ફાયર ફાઈટરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા। આખરે 2 કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો। સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગની તપાસમાં કંપનીના વેસ્ટ સ્ટોરેજમાં એરિયામાં આ આગ ફાટી નીકળી હતી, જેમાં સમગ્ર ગોડાઉન બળીને ખાક થઈ ગયું। ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે। આજે 7 વાગ્યાની આસપાસ ફાયર લાગી હતી અમારી કંપનીમાં ને એ 90% કંટ્રોલ આવી ગયો, 10% થોડું ફાયર છે હજુ પણ, એની પર ફાયર ટેન્ડર એમનું કામ કરી રહ્યા છે। કેટલા લોકો આપી દેવામાં આવી છે અને કામ ચાલી રહ્યું છે?
હાલમાં કેટલા ફાયર ટેન્ડર કામે લાગ્યા છે? ફાયર ટેન્ડર આવે છે, જાય છે, પાણીની વ્યવસ્થા બધી ઝઘડિયા એસોસિએશન આજુબાજુની કંપનીઓમાંથી થઈ રહી છે, તો આવ જાવ કરે છે. તમને ફાયર એનઓસી છે? હા, ફાયર એનઓસી છે. ફાયર એનઓસી છે? હા છે. રોકવાનું એક જ કારણ છે કે અંદર ફાયર ટેન્ડર એમનું કામ કરી રહ્યા છે અને લોકો વ્યસ્ત છે. અંદર એસડીએમ સાહેબ, મામલતદાર સાહેબ બધા વિઝિટમાં આવ્યા છે અને એટલા માટે ગીરદી ના થાય, મિનિમમ થાય એના માટે અમે વધારે કોઈને જવા નથી દેતા. અમુક લિમિટેડ અંદર સ્ટાફ રહે છે. હાલાકી ભોગવવી પડી રહી છે. વરસાદી પાણીનો સોસાયટીમાંથી કોઈ નિકાલ ન હોવાના કારણે સતત પાણીનો ભરાવ રહેતા મોડી રાત્રે મચ્છરોના પણ ઉપદ્રવના લીધે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને ભયંકર રોગચાળાની દહેશત સતાવી રહી છે. ભરૂચ નગરપાલિકાના વિપક્ષના નેતાના જ વોર્ડમાં સોસાયટીમાં ભરાતા પાણીનો નિકાલ ન કરી શકતા હોય તો અન્ય વોર્ડનું શું, તેવા પ્રશ્નો લોકોમાં ઉદ્ભવી રહ્યા છે. ત્યારે ચોમાસાના પ્રારંભથી જ સોસાયટી વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવાની સમસ્યા સ્થાનિક રહીશો માટે માથાના દુખાવા સમાન સાબિત થઈ ગઈ છે. કારણ કે સામાન્ય વરસાદમાં પણ ઘૂંટણસમા પાણી ભરાઈ જવાના કારણે લોકોએ ઘરમાં જ પૂરા રહેવું પડે છે. તદુપરાંત એક કલાક ધોધમાર વરસાદ વરસે તો સંપૂર્ણ પાણી લોકોના ઘરમાં ફરી વળતું હોવાના આક્ષેપ સાથે લોકોએ વરસાદી પાણીના નિકાલની સમસ્યા નગરપાલિકા હલ કરે તેવી માંગ કરી રહ્યા છે. મારું નામ મોહસિન છે. અમે બાયપાસ એરિયાના આરજુ સોસાયટીના રહેવાસી છે. અહીંયા સોસાયટીની અંદર જ્યારે પણ વરસાદ થાય છે ત્યારે પાણી ભરાઈ જાય છે અને તંત્ર તરફથી કોઈ પણ જાતની કોઈ સગવડ આપવામાં આવતી નથી કે કોઈ જાતનું કોઈ જોવા આવતું નથી. અહીંયા જ્યારે પણ વરસાદ થાય ત્યારે સોસાયટીના ઘરોના ઓટલાઓ સુધીની પાણી ભરાઈ જાય છે અને હાઈવેનું જ્યારે પણ રોડ જોવા તમે સોસાયટીના બહાર જવા માટેના રોડ પણ ખરાબ છે. ખાડાવાળા જ્યારે પણ રોડનું કામ કરશે તો રોડનો ઊંચા કરતા જાય છે એ લોકો. આ છોકરાઓ પર તમે જોઈ શકો છો, સ્કૂલે પાણીની અંદર રહીને આવવા જવાનું થાય છે છોકરાઓને પણ. આજે ઓછો વરસાદ છે તો પણ આટલું બધું પાણી છે અને વધારે વરસાદ થાય તો લોકોના ઘરોમાં પાણી પેસી જાય છે. આરજુ સોસાયટીમાં રહીએ છીએ અમે ને આરજુ સોસાયટીમાં જળાજળ પાણી ભરાય તો આખી સોસાયટીમાં પાણી ભરાઈ જાય છે. છોકરાને સ્કૂલે જવાનું આવવાનું હોય તો બી છે તો પાણીમાંથી નીકળાતું નથી ઘરમાંથી. એ પાણી વરસાદનું ના બધું સુસાયનું રોડનું પાણી બ્રિજ પરથી ઉતરીને પાણી આવે છે. બ્રિજ પરથી આવે છે પાણી. બાકી અમારે પહેલે પાણી નહોતું ભરાતું સોસાયટીમાં ને હવે સોસાયટીમાં પાણી બહુ ભરાય છે ને કોઈ જોવા આવતું નથી. ઓટ લેવા બધા જ આવે છે અહીંયા આગળ. પડી સમજ? ઓટિંગ વખતે લાઈન પડે છે અહીંયા આગળ. કોઈ કાગળિયા નાખી જશે, કોઈ કઈ નાખી જશે ને એમ કોઈ નથી જોવા કોઈ આવતું. મારું નામ પરવેઝ ઇલિયાસ ગોડીવાલા છે. અમે અહીંયા આરઝુ સોસાયટી દહેજ બાયપાસ રોડ પર રહેવાસી છે. બ્રિજના કારણે જે રોડનો લેવલ અપ થઈ ગયો છે એના કારણે આરઝુ સોસાયટીનો લેવલ ડાઉન થઈ ગયો છે અને બ્રિજની ઉપરથી બધું પાણી ઉતરીને અમારા આરઝુ સોસાયટીની અંદર ઘરોની અંદર સુધીને પાણી આવી જાય છે. એના કારણે દેખે કોઈ દર્દીને પણ કોઈ તકલીફ હોય તો બહાર નીકળવાનું મુશ્કેલ થઈ જાય છે. એ બધું જ પાણી આગળ કાવેરી અને બાજુમાં જે જમજમ છે ત્યાંનું પાણી બધું અહીંયા ઉતરીને અમારી સોસાયટીમાં જમા થાય છે. પહેલાં આટલું પાણી અમારા સોસાયટીમાં જમા ના થતું હતું. એના કારણે દેખે બહુ તકલીફો આવે છે તો આનું કંઈ ને કંઈ નિરાકરણ કરવામાં આવે એવી વિનંતી છે અમારે. અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીક એટીએમ મશીનમાં તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો, પરંતુ ચોરી કરવામાં નિષ્ફળતા તસ્કરોને મળી હતી. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે આવેલા એફએમ અમીન પેટ્રોલ પંપના કમ્પાઉન્ડમાં બેંક ઓફ બરોડાનું એટીએમ સેન્ટર આવેલ છે, જે બે એટીએમ મશીનોને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. તસ્કરોએ ગત રોજ બંને એટીએમ સેન્ટરમાં પ્રવેશ કર્યો હતો, એટીએમની ડિસ્પ્લે તોડી નુકસાન કર્યું હતું, જ્યારે અન્ય એટીએમના કેસનો દરવાજો તોડીને તેનામાં રહેલા રોકડા રૂપિયાની ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે કેસ નહીં નીકળતા તસ્કરો પરત ફરવા મજબૂર બન્યા હતા. આ અંગે આઈટી ડિપાર્ટમેન્ટના અધિકારીને આ અંગેની જાણ થતા એટીએમના સર્વર ડાઉન હોવાનું ધ્યાન પર આવતા તેઓએ મીરાનગર બીઓબી બ્રાન્ચના મેનેજર મોનિકા સોનીને જાણ કરી હતી. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે આવેલ એફએમ અમીન પેટ્રોલ પંપના કમ્પાઉન્ડમાં બેંક ઓફ બરોડાનું એટીએમ સેન્ટર આવેલ છે, જે બે એટીએમ મશીનને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. તસ્કરોએ ગત રોજ બંને એટીએમ સેન્ટરમાં પ્રવેશ કર્યો હતો અને એટીએમની ડિસ્પ્લે તોડી નુકસાન પણ કર્યું હતું, જ્યારે અન્ય એટીએમના કેશનો દરવાજો તોડી તેમાંથી રહેલા રોકડા રૂપિયા ચોરી કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. જો કે કેશ નહીં નીકળતા તસ્કરોએ વિલા મોડે પરત ફરવું પડ્યું હતું. જંબુસર રેફરલ હોસ્પિટલના એસટી ડેપોના બનેલા નવનિર્મિત રોડ ઉપર 108 સહિત અનેક વાહનો ફસાયા હતા.
જે રીતે બે દિવસ અગાઉ જંબુસર નગરપાલિકા દ્વારા જંબુસર એસટી ડેપો અને રેફરલ હોસ્પિટલના મુખ્ય માર્ગનું કામ કરવામાં આવ્યું હતું તેમાં પણ જેસીબી મશીનથી કપચી સરખી કરવામાં આવી હતી। ત્યારબાદ મીડિયાના અહેવાલોના પગલે જંબુસર નગરપાલિકાના સત્તાધીશોની અકલ ઠેકાણે આવી હતી અને રોડ ઉપર મેટલ નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। મેટલ નાખતા પણ પરિસ્થિતિ જે હતી તેવીની તેવી થઈ ગઈ હતી, જેને બદલે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી। સતત વાહનો ફસાયા હોવાના અહેવાલો સામે આવ્યા બાદ સવારથી જ રોડ રસ્તા બનાવવાના કામગીરી શરૂ કરી હતી। જંબુસરમાં હાલ તો ખાડાપૂરો અભિયાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે ભરૂચમાં ક્યારે ખાડાપૂરો અભિયાનનો પ્રારંભ થશે તેની રાહ જોવાઈ રહી છે। કરજણ તાલુકાનું માત્રોજ ગામ બેડમાં ફેરવાઈ જતા કોંગ્રેસીઓએ અસરગ્રસ્ત મુલાકાત લીધી છે। માત્રોજ ગામની નવી વસાહતમાં કેડસમાં પાણી ભરાઈ જતા ગામ સાથેના સંપર્કથી આ વિસ્તારના વિહોણા થતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને કેટલાય લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવી રહ્યું છે। નારેશ્વર રોડ ઉપર 2 કિલોમીટર અંદર આવેલું વડોદરા જિલ્લાનું કરજણ તાલુકાનું માત્રોજ ગામમાં અહીંથી પસાર થતી ભૂખી ખાડીના પાણી છલકાઈને નવીનગરી વિસ્તારમાં ઘૂસી આવતા વિસ્તારમાં કેડસમાં પાણી ભરાયા છે। 150 થી 200 જેટલા લોકોને અહીંથી ગામની શાળામાં લઈ જવાની કામગીરી ગામના સરપંચ તલાટી અને યુવાનોએ હાથ ધરી હતી। કોંગ્રેસના મહામંત્રી અભિષેક ઉપાધ્યાય પણ દોડી આવ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસામાં અહીં ભૂખી ખાડીના પાણી પૂરમાં ધસમસતા આવી જતા હોય છે, જેના કારણે તબાહીના દ્રશ્યો સર્જાતા હોય છે। ભારે વરસાદના કારણે આમો તાલુકાના ઓછા કડેના તેલોડ ઈખર જેવા અનેક ગામોમાં ગામડાઓમાં વરસાદી પાણીનો ભરાવો થતા ખેડૂતોના ખેતરોમાં પણ જળબંબાકારના દ્રશ્યો સર્જાયા છે, જેના કારણે કોંગ્રેસનું એક પ્રતિનિધિમંડળ અસરગ્રસ્તોની મુલાકાતે નીકળી રહ્યું છે। આમો તાલુકાના ગામોમાં હાલ પડેલા મુસળધાર વરસાદના કારણે અતિવૃષ્ટિ સર્જાય છે। ગામોમાં થયેલા પાણી ભરાવાના કારણે થયેલી અતિવૃષ્ટિનો ત્યાગ મેળવવા માટે કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ ગામડાઓમાં ફરી રહ્યું છે, ત્યારે ગુજરાત પણ પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ બાંગરોલાએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે ગામોની નજીકથી પસાર થતા એક્સપ્રેસ વે, બુલેટ ટ્રેન અને દિલ્હી મુંબઈના કામો ચાલી રહ્યા છે, જે તમામ યોજનાના કોન્ટ્રાક્ટરો દ્વારા માટી પુરાણ કરી વેલમ નદીમાં વરસાદી પાણીનો પ્રવાહ વહેવડાવવામાં આવતા નદી ઓવરફ્લો થઈ રહી છે, જેના કારણે વેલમ નદીની ક્ષમતા કરતા વધારે પાણી આવી જતા કિનારાના ગામોમાં નદીના પાણી ભરાતા કુદરતી આફતથી તમામ વ્યવહાર બંધ થઈ જવા પામ્યા છે અને સૌથી વધુ મોટું નુકસાન ખેડૂતોને થયું હોવાનો આક્ષેપ કર્યા છે। આગામી દિવસોમાં ખેડૂતોને સરકાર સહાય ચૂકવે તેવી માંગણી સાથે કલેક્ટરને રજૂઆત કરી આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। ગઈકાલથી અમે આમોદ તાલુકાના વિવિધ ગામોની અંદર જે મુસળધાર વરસાદ પડ્યો છે અને એ વરસાદથી ખેડૂતોના ખેતરમાં પાણી ભરાયા છે, ગામડાઓની અંદર ઘરોમાં પાણી ભરાયા છે, ઘર વખરીની ચીજવસ્તુઓને નુકસાન થયેલું છે, ત્યારે ગઈકાલે ઓછણ, ઈખર, વાસણા, મંજોલા, કોબલા, સરભાણ જેવા ગામોની, માતર જેવા ગામોની અમે મુલાકાતો લીધી છે કોંગ્રેસના પ્રતિનિધિમંડળે, અને જે રીતની પરિસ્થિતિ સામે આવી રહી છે એ ભયાનક પરિસ્થિતિ છે અને આની અંદર જે નવી 3 યોજનાઓ અત્યારે બુલેટ ટ્રેન, એક્સપ્રેસ હાઈવે, મુંબઈ દિલ્હી ફ્રેટ કોરિડોર, એ યોજનાઓ થકી જે પાણીનો નિકાલ સદંતર બંધ થયેલો છે એના કારણે ખેડૂતના ખેતરોની અંદર પાણી ભરાયેલા છે, ગામોની અંદર પાણી ભરાયેલા છે, પાણીનો કોઈ નિકાલ નથી, ત્યારે ગઈકાલે કલેક્ટરશ્રીને પણ આ બાબતનું ધ્યાન દોરવામાં આવેલું છે। આમ છતાં તંત્ર હજી સુધી એ ગામડાઓમાં પહોંચ્યું નથી, સતત 2 દિવસથી અમારું પ્રતિનિધિમંડળ ગામડાઓની અંદર ફરી રહેલું છે, ત્યારે સમસ્યા ખૂબ વિકરાળ છે। સરકારનું પણ ધ્યાન દોરવામાં આવ્યું છે પણ સરકાર નિંદ્રાધીન છે, માત્ર રજૂઆતો કર્યા પછી સર્વેની કામગીરી શરૂ કરે છે, સર્વે પછી સરકાર મદદ કરવાની અંદર પાછી પાની કરે છે, જાહેરાત પણ કરી દે છે તો જાહેરાત કર્યા પછી પણ લોકોને એ યોજનાનો લાભ મળતો નથી, ત્યારે આ વખતે જો સરકાર માત્ર ફંફોશ કરશે તો કોંગ્રેસ સમિતિ ચૂપ બેસવાની નથી અને આંદોલન મોટા પાયે ઉપાડવાનું લોકોને સાથે રાખીને કોંગ્રેસે આ વખતે મન બનાવેલું છે, ત્યારે આપના માધ્યમથી મારી સરકારને પુનઃ વિનંતી છે કે આ વિસ્તારના લોકોને ન ધણ્યતા ન છોડતા સરકાર છે, સરકાર જીવિત છે એવું કંઈક સંવેદના તમારી અંદર બચી હોય તો આજે પણ હજી સમય છે, તમે લોકોની વચ્ચે તંત્રને મોકલો, તંત્રની મુશ્કેલીઓને સમજો અને એનો ઉકેલ લાવો એવી મારી વિનંતી છે। અંકલેશ્વર શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ ખાતે 1.5 વર્ષના બાળકને ડોક્ટરે સર્જરીના મદદથી અપંગતા દૂર કરી છે।
સુરત જિલ્લાના માંડવી તાલુકાના બિપિનભાઈ રામજીભાઈ વસાવાના પુત્ર પ્રિયાંશ ઉંમર વર્ષ 1 વર્ષ 11 મહિના જન્મ થયો તે દરમિયાન બાળકને જમણા પગ ઉપર બીમારી થવા પામી હતી. ત્યારબાદ પ્રિયાંશને પગ વાંકો થઈ જવા પામ્યો હતો. ઘણા ડોક્ટરને બતાવ્યા બાદ પણ નિરાકરણ આવ્યું ન હતું. ત્યારબાદ અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ ખાતે 1.5 મહિનાની સારવાર દરમિયાન ડોક્ટર અનોલ સારુકર પીડિયાટ્રિક એથ્રોપેડિક સર્જનની પ્રિયાંશને ડોક્ટર અમૂલ સારકર દ્વારા 2 જેટલી સર્જરી કરીને અપંગતા દૂર કરી નાખી હતી. બાળકના માતા પિતા તેમજ બાળકોમાં ખૂબ ઉત્સાહભેર ચાલવા ઉત્સાહ જોવા મળ્યો હતો અને માતા સુધાબેન આ અંગે જયાબેન મોદી હોસ્પિટલના તબીબોનો આભાર માન્યો હતો. ડાબો પગ વાકો હતો, અંદરની હાડકી વધતી નહીં હતી એટલે વાકો થઈ ગયેલો. જયાબેન મોદીમાં અમે સારવાર માટે આવ્યા હતા, પછી અહીંયા આવીને અમલ સરને મળ્યા. પછી અમલ સરે સલાહ આપી અમને, પગ વાકો છે ઓપરેશન કરીને સીધો કરવો પડશે. પછી આયુષ્યમાન કાર્ડ માટે બતાવ્યું હતું સરે. હવે કેવું છે, પગને સારું છે? હા, હવે પગને સારું છે. એક માતા તરીકે તમે શું કહેવા માનશો ડોક્ટરને? હું ડોક્ટરનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારા બાળકનો પગ હવે સીધો થઈ ગયો છે, સરળ રીતે ચાલી શકે છે. અન્ય બાળકોને મારા બાળકની જેમ એવું કંઈ તકલીફ હોય તો હોસ્પિટલના સહારે સારવાર મળીને સારું થઈ શકે. હેલો, મારું નામ ડૉક્ટર અમોલ સાકરકર છે. હું અહીંયા જયાબેન મોદી હોસ્પિટલમાં બાળકોનો હડકોનો સ્પેશિયલિસ્ટ ડૉક્ટર છું. આપણે એક રિયાંશ વસાવા કરીને બચ્ચુનો કેસ આપણે પ્રેઝન્ટ કરીએ છીએ. આ બચ્ચું આપવા માટે મારા પાસે 18 મહિનાની ઉંમરમાં આવ્યો હતો અને લાલપણમાં જમણા ઘૂંટણમાં ચેપની રીતે હડકેની ગ્રોથ થમી ગઈ હતી, એને રીતે જમણો પગ વાકો થઈ ગયો હતો. આપણે એના માટે ઓપરેશન કરીને પગને સરળ કર્યો છે. અત્યારે ઓપરેશનના 6 અઠવાડિયા પછી બંને ઘૂંટણ અને બંને પગ સરખા થઈ ગયા છે અને છોકરો નોર્મલ રીતે ચાલે છે અત્યારે. ગૌરી વ્રત નિમિત્તે દહેજ દરિયા જેટી ખાતે માનો મહેણામણું મટ્યું હતું. આજે ગૌરી વ્રતનો અંતિમ દિવસ છે ત્યારે વાગરા તાલુકાના લુવાડા ગામના દરિયા કિનારા ઉપર આવેલા જેટી ઉપર લોકોનું માનો મહેણામણ ઉમટ્યું હતું. હજારોની સંખ્યામાં લોકો જેટી ઉપર કુદરતી નજારો જોવા ઉમટી પડ્યા હતા. વરસાદી મોસમમાં દરિયા કિનારાનો દુર્લભ નજારો જોઈને લખી ગામ નજીક આવેલા લખા બાવા દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે અને નર્મદા પરિક્રમાનું છેલ્લું સ્થાન પણ આ જેટી છે. હાંસોઠી બોટ દ્વારા લુવાડા જેટી ઉપર અવાય છે. અહીંયા હરિ મહારાજ આશ્રમ ઉપર રાત્રિ રોકાણ કરીને નર્મદા પરિક્રમાની શરૂઆત કરે છે. વરસાદી પાણી ભરાયા, પાણીના નિકાલ માટે સોસાયટીના રહીશોની માંગ. ભારે વરસાદના કારણે આમોદ તાલુકાના અનેક ગામોમાં જળબંબાકારની સ્થિતિ, અનેક ખેડૂતોના ખેતરો પણ નદીમાં ફેરવાયા. કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ અસરગ્રસ્તોની ભારે. જંબુસર રેફરલ હોસ્પિટલ અને એસટી ડેપોના બનેલા નવનિર્મિત રોડ ઉપર 108 સહિત અનેક વાહનો ફસાયા. તો આ હતા ત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.
भरूच जिल्लाना दर्शक मित्रों न्यूज क्षेत्र अग्रेसर एवी एसएमपी न्यूज भरूच हवे सोशियल मीडिया साथ इलेक्ट्रॉनिक मीडिया थकी पण कार्यरत बनी छे। जे एसएमपी न्यूज ना दर्शक मित्रों पूर्वपट्टी विस्तार ना परिवर्तन चैनल ना केबल कनेक्शन में चैनल नंबर 981 ऊपर सांजे 8 वगे निहाळी शको छो। आपना विस्तार नी कोई पण समस्या ने तंत्र सुधी पहुंचाड़वा हर हमेशा एसएमपी न्यूज अग्रेसर रहेशे।